જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન હડતાલ થઈ રહી છે અને લઈને આપ સૌને ખ્યાલ છે. થોડા સમય પહેલા એચટાટના જે શિક્ષકો છે તેમના દ્વારા, ઉમેદવારો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું ભરતીને લઈને, બદલીને લઈને શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના કે જે આંદોલન ઘણા સમય જૂનું છે, ઘણા સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે, જેને લઈને એકવાર તો સરકારે વાયદાઓ પણ કર્યા કે પગલાં લેવામાં આવશે, પરંતુ ફરી કોઈ પ્રકારનું આ જે વાયદા છે ફક્ત વાયદો જ રહી ગયો છે, એને તેના માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, જેને લઈને 16 ઓગસ્ટ એટલે ગત રોજ ફરી એકવાર આંદોલન કરવામાં આવ્યું જૂની પેન્શન યોજનાની માંગ સાથે. એટલે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા જે આંદોલનો છે તે છેલ્લા ઘણા સમયથી ખૂબ વધી રહ્યા છે. તેની પાછળનું કારણ શું છે અને આટલા જ્યારે આંદોલન થઈ રહ્યા છે, આટલી બધી જ્યારે રજૂઆતો કરવામાં આવી રહી છે, તો પછી સરકાર આને લઈને કોઈ ઠોસ પગલાં કેમ નથી લેતી, એ પણ જાણવું છે. અને સાથે સાથે શિક્ષણ વિભાગની સાથે જોડાયેલો એક નાનકડો પણ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે, આંગણવાડીનો મુદ્દો. કારણ કે શિક્ષણની શરૂઆત જ આંગણવાડીથી થાય છે. આપણે ત્યાં ગુજરાતમાં ઘણી બધી એવી આંગણવાડીઓ છે કે જેના માટે એ ભાડે ચલાવવામાં આવે છે, જે આશા વર્કરો બાળકોને ભણાવે છે પોતાના ઘરમાં અથવા તો ભાડે રૂમ રાખીને ભણાવતા હોય છે. ત્યાં ના તો પ્રાથમિક કોઈ પ્રકારની સુવિધા છે, ઘણીવાર છત પણ નથી હોતી, ખુલ્લામાં ભણાવવું પડે છે, તેવા પ્રકારની પણ સમસ્યાઓ છે. અને આશા વર્કરો પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને બાળકોને શિક્ષણ આપે છે. ત્યારે આટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ જો સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે કે અમારે ત્યાં શિક્ષણ વિભાગ દ્વારા આટલું બધું સારું કામ કરવામાં આવે છે, તો એની પોલ અહીં જ ખુલી જાય છે. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે જાણવું છે અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે. મારી સાથે પ્રાથમિક શૈક્ષિક સંઘના સંગઠન મંત્રી અવિનાશ પ્રજાપતિ ઉપસ્થિત છે, સાથે સાથે આંગણવાડી સંગઠનના પ્રમુખ અરુણ મહેતા ઉપસ્થિત છે. પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત અવિનાશભાઈ આપનાથી કરું છું, કારણ કે જૂની પેન્શન યોજનાને લઈને ફરીવાર જે આંદોલન કરવામાં આવ્યું, પહેલાં તો એના વિશે જણાવશો, શા કારણે ફરીવાર આંદોલન કરવું પડ્યું, કઈ કઈ માંગો સાથે આંદોલન થયું? આ યોજના ગુજરાતમાં લાગુ કરી 1/4/2005. એના પછી કર્મચારી નિવૃત્ત થયા ત્યારે ખબર પડી કે આ યોજનાના કારણે કર્મચારીઓને કેટલું મોટું નુકસાન જાય છે. એટલે કર્મચારીઓની માંગણી મૂકી કે આ જે જૂની પેન્શન યોજના છે એ અમને પાછી આપો, નવી પેન્શન યોજના અમને નુકસાનકારક છે. જ્યારે નિવૃત્ત થયા ત્યારે ખબર પડી કે આ યોજના તો ખરેખર બહુ નુકસાનકારક છે. એટલે રજૂઆતો રાજ્ય સંઘ પાસે આવી અને રાજ્ય સંઘની અંદર કર્મચારી મંડળો ભેગા થયા અને 2022 પહેલા એ બધાએ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ સ્થળોએ રેલીઓ કાઢી, સરકારને આવેદન પત્ર આપ્યા, ધારાસભ્યને આવેદન પત્ર આપ્યા અને આવું ઘણું બધું થયું. એના પછી 2022ના વિધાનસભા ઇલેક્શન પહેલા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક મહાભયંકર રેલીનું આંદોલન થયું. તો એની અંદર સરકારે કમિટી જે બનાવી હતી એ કમિટી સાથે ચર્ચા થઈ, બહુ લાંબી ચર્ચાઓ થઈ એ વખતે, અને ચર્ચાઓમાં નક્કી કરવામાં આવ્યું કે કર્મચારીની જે વાજબી માંગણીઓ છે એ બધી જ માંગણીઓ અમે સ્વીકારી લઈએ છીએ. અને સરકારે એમની પ્રેસમાં પણ આપ્યું, મીડિયામાં પણ આપ્યું અને એમાંથી મોટાભાગના પ્રશ્નો સરકારે ઠરાવ સ્વરૂપે કર્મચારીને લાભ આપી દીધો. પરંતુ સૌથી અગત્યનો મુદ્દો કહી શકાય તો જૂની પેન્શન યોજના, એ 2022 થી આજ 2024 થઈ, છતાંય એ મુદ્દાનું નિરાકરણ હજી સુધી કેમ નથી આવ્યું? વારંવાર માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય નિયામક શ્રી અને ઘણા બધા અધિકારી શ્રીઓને મુલાકાત કરી, પરંતુ નિરાકરણ ન આવતા છેવટે 16 ઓગસ્ટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલન કરવાની ફરજ પડી. અને ગઈકાલે આપ જોયું હશે કે કર્મચારી મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત હતા. સરકારને વિનંતી કરી હતી, જાહેર મંચ પરથી વિનંતી કરી છે કે જે આપે સ્વીકાર્યું છે એ જ અમને આપવાનું છે, બીજી કોઈ અમે માંગણી કરી નથી. 2 વર્ષ પહેલા આપની કમિટીએ જે સ્વીકાર્યું છે એનો તમે અમલ કરી આપો. આપની કક્ષાએથી પરિપત્ર પણ થયા, માહિતી પણ મંગાવો અમે કે 1/4/2005 પહેલા જે કર્મચારીની નિમણૂક થઈ છે એમની યાદી બનાવો, માહિતી મંગાવી, પરંતુ એનો ઠરાવ સ્વરૂપે અમલ ના થયો. એના કારણે આ અસંતોષ થયો અને આંદોલન કરવાની ફરજ પડી. જી
અરુણભાઈ જે રીતે વાત કરી અવિનાશભાઈ કે તેમની તો ઘણા સમયથી માંગ હતી અને સરકાર જે સંતા કુકડી રમી રહી છે, એકવાર એમણે હા પણ પાડી કે તેમની જે માંગો છે તે સ્વીકાર કરવામાં આવશે, જાહેર મંચથી સ્વીકારાયું, તેમ છતાં હજુ સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી, ન તો કોઈ પણ પ્રકારની કોઈ જાહેરાત કે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. હવે અરુણભાઈ, જ્યારે શિક્ષણની વાત આવે એટલે શરૂઆત આંગણવાડીથી થાય, જે પહેલાં પણ આપણી વાત થઈ હતી કે પ્રાથમિક શિક્ષણથી પણ પ્રાથમિક એટલે કે આંગણવાડીનું જે બાલ ભૂલકાઓને ભણાવવાનું હોય ત્યાં જ પાયો જ આપણો નબળો છે, એ જ નબળો રહી જાય છે. ત્યાં કઈ કઈ સમસ્યાઓ આંગણવાડી આશાવર્કર બહેનોને સામનો કરવો પડે છે અને એને લઈને કેટલા સમયથી તેઓ માંગ કરી રહ્યા છે? એક વાત, તેવું શિક્ષકો સાથે થયું તેવું જ આંગણવાડી વર્કર બહેનો સાથે પણ થયું. ચૂંટણી પૂર્વે 2022માં 4 જેટલા મિનિસ્ટરોની કોર કમિટી બની હતી, તેની સાથે બહુ લાંબી વાટાઘાટો થઈ, એક એક પ્રશ્નોની ચર્ચા થઈ અને તે ચર્ચા થયા પછી સરકારે મીડિયામાં પણ જાહેરાત કરી અને આંગણવાડી વર્કર હેલ્પર બહેનોના સવાલોનો ઉકેલ લાવશે એવી સ્પષ્ટ જાહેરાત કરી, જેમાં મુખ્યત્વે લઘુત્તમ વેતન, નિવૃત્તિ વય મર્યાદા, નવા મોબાઈલ, બધું ડિજિટલ કામ અત્યારે આંગણવાડીમાં ચાલે છે તે નવા મોબાઈલ આપવા, એ બધી વાતોની પ્રોમિસ અપાણા, વચન અપાણું અને તે પછી ચૂંટણીઓ થઈ, પછી તે બધી સતત રજૂઆતો કરી અને સતત રજૂઆતોના પરિણામ સ્વરૂપે આજની તારીખે પણ 2022માં જે ચૂંટણી પૂર્વે સમાધાન કરવામાં આવ્યું હતું તે સમાધાનનો અમલ કરાતો નથી. એના માટે જરૂરી પરિપત્ર, ફાઇનાન્સ ફાળવણી, એ બધી કાર્યવાહી ધીમી ગતિએ ચાલ્યા કરે છે અને પરિણામ આવતું નથી. આજે 2022 ને આજે 2024 થઈ, એક આશ્ચર્યજનક રીતે વાત સમગ્ર ગુજરાતનું ધ્યાન દોરવા માંગુ છું આપની ચેનલ મારફત. અમદાવાદ જેવા શહેરમાં 2400 આંગણવાડીમાંથી માત્ર 1400 આંગણવાડી 1400 આંગણવાડીને તો ભાડાના ઘરમાં ચલાવવામાં આવી રહી છે અને ભાડાના ઘરમાં ચલાવવામાં આવી રહી છે, એમાં પણ હવે સરકાર દ્વારા તે ભાડા મકાન માટેના ભાડા પણ ચૂકવાતા નથી. એના પરિણામે આંગણવાડી વર્કરોની હાલત ખરાબ છે. આંગણવાડી વર્કર તો પ્રી સ્કૂલ એજ્યુકેશનનું અતિ મહત્વનું કામ કરે છે, કુપોષણ સામેની લડાઈનું કામ કરે છે, પરંતુ એમને લઘુત્તમ વેતન આપવાનો જ સરકાર ઇનકાર કરે છે. ગુજરાત સરકારે જે જાહેર કરેલું છે લઘુત્તમ વેતન, તે લઘુત્તમ વેતન આપવું જોઈએ, તે આપવામાં આવતું નથી. ડિજિટલ કામગીરીનો આગ્રહ રખાય પરંતુ મોબાઈલ અપાતા નથી, 19માં મોબાઈલ અપાતા, આજે કામ કરતા નથી. એટલે જેન્યુઅન વાત શા માટે અમે તો સમજી શકતા નથી. અમે તો માત્ર માગણી એટલી કરી હતી કે તાત્કાલિક બેઠક કરી સવાલોની ચર્ચા કરી અને એનો ઉકેલ લાવો. આવેદન પત્રો પણ છેલ્લા 4 મહિનાથી સતત આપવામાં આવી રહ્યા છે, પરંતુ ખબર નથી સરકાર કાં તો લાગણીહીન થઈ ગઈ છે, કાં તો સેન્સિટિવ રહી નથી, અને એના પરિણામે ઇવન રજૂઆત માટે સાંભળવા માટેની બેઠક પણ યોજવામાં આવી રહી હતી. તે દુઃખદ છે ને, તેથી ના છૂટકે ગુજરાતની 51,000 આંગણવાડીમાં કામ કરતી 1,04,000 આંગણવાડી વર્કર હેલ્પર બહેનો મેદાનમાં આવી છે. એવી જ હાલત આશા વર્કરોની છે. આશા વર્કર પણ શિક્ષણ સાથે સંકલિત જાગૃતિનું કામ મોટા પાયે કરે છે ગામડે ગામડે, પરંતુ તે આશા વર્કરને લઘુત્તમ વેતન ન અપાય, એમણે કરેલી કામગીરીના 6-6 મહિના અને 10-10 મહિના સુધી ઇન્સેન્ટિવ ન ચૂકવાય અને એમની પાસે પણ ડિજિટલ આંકડાકીય માહિતી ભેગી કરવાનો આગ્રહ રખે, પરંતુ મોબાઈલ અપાતો નથી. અને છેવટે કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાગરિક સતત રજૂઆત પછી પરિણામ ન મળે તો બંધારણીય માર્ગે આંદોલન તરફ જાય તે સ્વાભાવિક છે, અને આજે તે મોટી સંખ્યામાં આંદોલન તરફ જઈ રહી છે અને કાર્યક્રમો પણ કરવાની સ્પષ્ટ જાહેરાત કરી છે. 1 થી 7 સુધી જિલ્લા કક્ષાએ તમામ જગ્યાએ રેલીઓ યોજાણી, તાલુકા કક્ષાએ આવેદન પત્રો અપાણા છે. સમજાતું એટલું જ નથી કે સરકારની સેન્સિટિવિટી ક્યાં ગઈ છે. મુખ્યમંત્રી શ્રી તો ખૂબ જ સેન્સિટિવ ગણે છે અને ગણાય છે એવી વાતો થઈ રહી છે. સરકાર ખુદ મહિલા વિકાસની મોટી જાહેરાતો કરે છે. કેન્દ્રીય બજેટ સમયે તો મહિલાઓનો સમગ્ર ઉદ્ધાર કરી નાખ્યો હોય તેવા પ્રકારની જાહેરાતો કરાય છે, પરંતુ આ બધા આંગણવાડી વર્કર, આશા વર્કર, ફેસિલેટર અને
ઇવન શિક્ષકોમાં પણ મોટી સંખ્યા મહિલાઓની છે, તો શા માટે એમના સવાલો ઉકેલાતા નથી? સરકારને શા માટે તે રસ નથી આ સવાલો ઉકેલવામાં? તે વાત ન સમજી શકાય એવી છે, ને તેથી ના છૂટકે આંદોલનનો માર્ગ જ બંધારણીય રીતે રહેતો હોય છે, ને બંધારણે તે અધિકાર, બાબા સાહેબના બંધારણે એ અધિકાર આપેલો છે, તેનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે ને કરવામાં આવશે, તે પણ હું આપના માધ્યમ મારફત જાહેરાત કરું છું. હજી પણ સરકારને વિનંતી કરીએ છીએ, તાત્કાલિક બેઠક કરીને પરિણામ આવે તેવું પ્રકારની બેઠક યોજો. કે છેલ્લો માર્ગ, જે રીતે અરુણભાઈ વાત કરી કે એક તો આપણી પાસે છેલ્લો માર્ગ છે કે આપણે આંદોલન કરી શકીએ, પણ આંદોલન પણ છેલ્લા કેટલા સમયથી થઈ રહ્યા છે, છેલ્લા કેટલા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ રજૂઆતો કરવામાં આવે, આવેદન કરવામાં આવે, તેમ છતાં સરકારની આંખ ખુલતી નથી, કે પછી જાણી જોઈને વાતને નકારી દેવામાં આવે છે. આપના મતે પહેલાં તો જે, કારણ કે આંદોલન આપ કરી રહ્યા છો, જે આંદોલન કરી રહ્યા છે તેમની ભાવના થોડી લોકો સમક્ષ પણ રજૂઆત કરજો, અને સાથે સાથે આ આંદોલન કેમ કાન સુધી નથી પહોંચતા? ખરેખર આંદોલનમાં ક્યાંક કમી રહી જાય છે કે પછી જાણી જોઈને નથી થતું? જી, આંદોલનમાં કોઈ જ કમી નથી. કર્મચારીઓ, શિક્ષકો જ્યારે પણ આહવાન કરવામાં આવે છે ત્યારે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાય છે. જ્યારે સરકાર જાહેરાત કરે અને એ જાહેરાતનો અમલ ન થાય ત્યારે સ્વાભાવિક છે કે કર્મચારી શિક્ષકને એનો દુઃખ થાય છે કે સરકાર એમના પ્રેસ મીડિયામાં બોલે છે, જાહેરાત કરે છે અને બે બે વર્ષ સુધી એનો અમલ ન થાય ત્યારે સ્વાભાવિક છે કર્મચારીઓ અસંતોષી બને અને એમને આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે. આપ જુઓ કે માત્ર ગુજરાતમાં જ નહીં, ઘણા બધા રાજ્યોમાં નથી આપ્યું, પણ જે જે જગ્યાએ કોંગ્રેસ શાસિત પ્રદેશો હતા એમાં બધામાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો. એના પછી અમુક એવા ભાજપ શાસિત પ્રદેશો છે, દાખલા તરીકે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપ્યું તો ઉત્તર પ્રદેશની અંદર અત્યારે લોકસભા ઇલેક્શન પૂર્ણ થયું એના પછી ત્યાં ભાજપ સરકાર છે, છતાંય ત્યાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો. તો બીજા સ્ટેટમાં જો એનો લાભ આપવામાં આવે તો ગુજરાતના કર્મચારીઓને કેમ નહીં? બે બે વર્ષથી આપ જાહેરાત કરી અને પછી કશું જ ના કરો તો કર્મચારીઓ અસંતોષી થવાના છે અને આંદોલનનો માર્ગ પકડવાના જ છે. જી, તો તંત્રમાં સ્થિતિ એવી છે કે પહેલા તો જે રીતે અરુણભાઈ વાત કરી કે પાયાના લોકોને એટલો પગાર નથી મળતો જેટલી એ લોકોને જરૂરત હોય, અને પછી જ્યારે નિવૃત્ત થવાનો સમય આવે ત્યારે નિવૃત્તિ સમયે જે પેન્શનના વાયદાઓ કરવામાં આવે એ પણ નથી મળતી. એટલે છેલ્લે અહીંયા તો બસ એ કહેવાય ને કે ફક્ત મહેનત કરતું જવાનું છે, એના જેવી જ આ સ્થિતિ છે. એમનું વળતર કંઈ ખાસ મળતું નથી, અને પછી આશા એવી રાખવી કે આપણે ત્યાં શિક્ષણનું ક્ષેત્ર ઊંચું લાવવું છે, તો આવી રીતે તો શિક્ષણનું ક્ષેત્ર ઊંચું ના આવી શકે, કારણ કે જેમને શિક્ષણ આપવાનું છે જો એમની જે જરૂરિયાતો પૂરી ન થાય, એમને જે જો સુવિધાઓ પૂરતી ન મળતી હોય તો પછી શિક્ષણનું ક્ષેત્ર કઈ રીતે ઊંચું આવી શકે? અરુણભાઈ, જે રીતે સમસ્યાઓ આપે ગણાવી કે કેવા પ્રકારની સમસ્યાઓ છે, સાથે સાથે સમસ્યાઓની જ્યારે તમે રજૂઆત કરવા, અત્યાર સુધીમાં જેટલી વાર તમે રજૂઆત કરવા માટે પહોંચ્યા છો સરકાર સામે, સરકાર દ્વારા કેવા પ્રકારના જવાબ આપવામાં આવે છે? એક વાત બહુ સ્પષ્ટ છે કે જેટલા જેટલા નોકરિયાત વર્ગ છે અથવા શ્રમજીવી વર્ગ છે ગુજરાતમાં, એમની માગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે. રજૂઆત કરવામાં આવે ત્યારે મેં કહ્યું એમ કે 22માં અમને વચન આપ્યું હતું, ટીવી ઉપર આવીને ચોખ્ખે ચોખ્ખું ઇન્ટરવ્યુ સરકારશ્રીના મંત્રીશ્રીઓ વતી આપવામાં આવ્યું હતું, અને આમ છતાં તેનું પરિણામ નથી મળતું, તે હકીકત છે. આંદોલનની કોઈ કચાશ રહેવાની નથી, એટલા માટે કે આંગણવાડી વર્કરો અને હેલ્પરો, આશા વર્કરો અને ફેસિલેટરો હજારોની સંખ્યામાં જિલ્લા કક્ષાએ, ઇવન આ હમણાં તો 1 થી 10 દરમિયાન ગુજરાતના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ સામુદાયિક રીતે રજૂઆત કરીને એના ઓફિસે રજૂઆત કરવામાં આવી છે. બહુ ખુશીની વાત છે કે અન્ન પુરવઠા મંત્રી શ્રી એ લેખિત પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે, કર્મચારીની તરફેણમાં આવ્યા છે. કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મિનિસ્ટર છે, એમણે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર લખીને માગણીઓ અંગે વિચારણા કરવાનું કહ્યું છે, પરંતુ નબળાઈ નથી. આ સરકારના સત્તા ઉપર બેસેલા લોકોએ આ વાત બરાબર સમજવી પડે કે હવે કોઈ બાકી રહ્યું નથી.
ટેટની પરીક્ષા વાળા આંદોલનમાં હતા, ફોરેસ્ટ ગાર્ડ આંદોલનમાં હતા, શિક્ષકો તો લાંબા સમયથી સતત એક માગણી કરી રહ્યા છે, અને આંગણવાડી આશા વર્કરો કરે છે, ફિક્સ પગારદારો કરે છે, કરાર આધારિત નોકરિયાતો કરે છે, અને છેવટે આઉટસોર્સિંગ વાળા પણ આંદોલનની વાત કરે છે. તો એક વાત બરાબર, અને મજદૂરો પોતાનું લઘુત્તમ વેતન પણ વધારો કરવાનું કરે છે. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં અનેક જગ્યાએ આંગણવાડી વર્કર અને આશા વર્કરોને વેતનો વધારે મળે છે, પેન્શનનો લાભ મળે છે, પરંતુ ગુજરાત સરકાર તો નંબર વન છે આવકમાં, આમ છતાં નથી કરતી. ત્યારે એક વાત સરકાર સુધી અમે પહોંચાડવા માંગીએ કે આજે તો બધા અલગ અલગ લડી રહ્યા છે, શિક્ષકો પોતાની લડાઈ લડે છે, ફિક્સ પગારદારો પોતાની લડાઈ લડે છે, આશા વર્કરો પોતાની લડાઈ લડે છે, કરાર આધારિત નોકરિયાતો પોતાની લડાઈ લડે છે, ટેટમાં પાસ થયેલા લાભાર્થીઓ પોતાની લડાઈ લડે છે, અને આઉટસોર્સિંગ વાળા પણ પોતાની લડાઈ લડે છે. પરંતુ સરકારે બરાબર સમજી લેવાની જરૂર છે કે આ લાંબા સમયે જો સરકાર પોતા માગણીઓનો સ્વીકાર નહીં કરે તો બધા જ એક મંચ ઉપર આવીને સરકાર સામે મોરચો ખોલશે એ નિશ્ચિત છે. હું તો સીઆઈટીયુનો ગુજરાતનો લીડર છું, ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું, અને અમે પણ પ્રયત્ન કરવા માંગીએ છીએ કે આંગણવાડી ક્ષેત્રે જુદા જુદા યુનિયનો કામ કરે. દાખલા તરીકે ભારતીય મજદૂર સંઘ છે, જે ખુલ્લમખુલ્લી રીતે ભાજપનું સમર્થક સંગઠન હોવા છતાં એણે પણ ખુલ્લી નારાજગી વ્યક્ત કરી છે. આશા યુનિયનો જે ચલાવે છે એ લોકોએ પણ વિરોધ જાહેર કર્યો છે. હિન્દ મજદૂર સભા છે, એની આંગણવાડી પાંખ પણ ખુલ્લમ ખુલ્લી રીતે મેદાનમાં આવી છે. તો બધા જો એક મંચ ઉપર આવી જશે તો આની સંખ્યા છે એ બહુ મોટી થશે, અને રખે ને સરકાર એમ માને કે કોઈ નબળાઈ છે. અરે ભાઈ, બાળકોના પોષણનો સવાલ છે એટલા માટે અમે અચોક્કસ મુદતની હડતાલમાં નથી જતા. હકીકતે તો અમે સરકાર કરતા બાળકોની ચિંતા આંગણવાડી વર્કરને હેલ્પર કરી રહ્યા છે. હવે અમદાવાદમાં 1400 મકાનો ભાડાના હોય આંગણવાડીના, અને સરકાર આંગણવાડીનું મકાન જ ન બનાવે તો તે ધીરજ કોની? આંગણવાડી વર્કર પોતાના ખિસ્સામાંથી 8-8 મહિના સુધી બાળકોના આહારનો ખર્ચ કરે છે, અને તે ખર્ચ કરીને જ્યારે સરકાર પાસે માગણી કરે ત્યારે સરકાર તેને 8-8 મહિના સુધી આ બિલો ચૂકવતી નથી. તો બાળકોની ચિંતા કોણ કરે છે? આંગણવાડી વર્કર કરે છે. એને આહાર આપે છે પોતાના ખિસ્સાના ખર્ચમાંથી, આટલા ટૂંકા પગારમાં પણ. આશા વર્કરને લાંબા સમયથી કામગીરી કર્યા છતાં 10-10 મહિના સુધી ઇન્સેન્ટિવ ન મળે, ને છતાં આંગણવાડી આશા વર્કર કોઈ રોગચાળો આવે, કોઈ મુસીબત આવે, કોરોનાનો પ્રોબ્લેમ આવે, તો બહેનો પોતે રકમો મળી ન હોવા છતાં, ઇન્સેન્ટિવ મળ્યા ન હોવા છતાં કામગીરી બજાવે છે. એ તો એમનો પહાડ માનવો જોઈએ સરકારે, અને સરકારની બધી યોજનાઓ. હજી દાખલા તરીકે રક્ષાબંધનમાં રાખડીઓ મોકલવાનું કામ ગુજરાતની આંગણવાડી બહેનોએ લશ્કરના જવાનોને લાખો. એવી જ રીતના આવતીકાલે આંગણવાડી વર્કરોને મિનિસ્ટરોને રાખડીઓ બાંધવા માટે બોલાવવામાં આવ્યા છે. અને આંગણવાડી વર્કર, આશા વર્કર કે ઇવન નોકરિયાત વર્ગ પોતાનું કઈ માગે ત્યારે તે પ્રત્યે સંપૂર્ણપણે દુર્લક્ષ વલણ અપનાવવું રાજ્ય સરકારે જોઈએ. પરંતુ સવાલ અહીં અવિનાશભાઈ એક એ પણ થાય છે કે કારણ કે જે રીતે અરુણભાઈએ વાત કરી કે આંગણવાડી બહેનો સાથે પણ આ જ પ્રકારનું થયું, જે જૂની પેન્શનને લઈને આપ માંગ કરી રહ્યા હતા તે દરમિયાન થયું કે છેતરવામાં આવ્યા છે, વાયદાઓ કરવામાં આવ્યા, અને પછી આટલો સમય વીતવા છતાં પણ કંઈ અમલીકરણ નથી આવ્યું. તો ઘણીવાર આ ટોપિક પર જ્યારે ચર્ચા થતી હોય તો નેતાઓ દ્વારા એવા પ્રકારનું નિવેદન આપવામાં આવે છે કે સમય લાગે, કોઈ પણ વસ્તુને અમલીકરણ કરવામાં સમય લાગે. પણ શું ખરેખર આટલો બધો સમય લાગે કે આટલી બધી વાર આંદોલન કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું? હું નથી માનતો કે આટલો બધો સમય લાગે. 2 વર્ષનો સમયગાળો ખૂબ જ મોટો સમયગાળો છે. જો બીજા બધા નિર્ણયો લેવાઈ શકતા હોય, બીજા બધા રાજ્યોમાં નિર્ણય લેવાઈ શકતા હોય, તો ગુજરાતમાં આ નિર્ણય કેમ ના લેવાઈ શકે? મારી પાસે એક ફોટોગ્રાફ પણ છે, જ્યારે 2022માં સરકારે સ્વીકાર્યું હતું ત્યારે સ્પષ્ટ લખેલું છે કે તમને 2005 પહેલા જેમની નિમણૂક થઈ છે અને પોલિસી પછી આવી છે, તો એ બધાને ખરેખર હકદાર છે.
ભારત સરકારે એમના કેન્દ્રીય કર્મચારીને આ લાભ આપ્યો છે, તો રાજ્ય સરકારના કર્મચારીઓને કેમ બાકી રાખવામાં આવે છે એ સમજાતું નથી. અને આપે સ્વીકાર્યું છે અને સ્વીકાર્યા પછી એનો અમલ કરવાનો છે, તો અમલ કરાવવા માટે ફરીથી આંદોલન કરવું પડે એ કેટલું વ્યાજબી છે? બિલકુલ વ્યાજબી નથી. સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે કર્મચારીઓની જે માંગણી છે આપે સ્વીકારી છે, એનો ઝડપથી નિરાકરણ લાવો જેથી કરીને કર્મચારીઓ આવા આંદોલનો ના કરવા પડે અને ગુજરાતનું નામ બદનામ ના થાય. જી શું પ્લાન છે, કારણ કે સરકાર દ્વારા હજુ પણ કોઈ ખાસ આંદોલન બાદ પણ કોઈ જાહેરાત નથી કરવામાં આવી? ગુજરાત પ્રાંત દ્વારા મળતી માહિતી મુજબ આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો મળવાના છે અને 21 તારીખે વિધાનસભા સત્ર શરૂ થાય છે. ત્યાં સુધી કોઈ નિર્ણય ન લેવાય તો સત્યાગ્રહ છાવણી ખાતે પ્રાંત દ્વારા જે સૂચના મળે, જેટલા જિલ્લાઓને સૂચના મળે, અવારનવાર ત્યાં સત્યાગ્રહ છાવણી પર બેસશે અને અમારું જે આંદોલન છે એ આંદોલન જ્યાં સુધી આ ઠરાવ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે એવું પ્રાંત દ્વારા અમને સૂચના મળવાની છે, એટલે એ પ્રમાણે અમે અમલ કરીશું. જી અરુણભાઈ, આપના દ્વારા પણ હવે જે કરવામાં આંદોલન કરવાનું છે તેને લઈને પણ થોડી વિગત જણાવશો. અમે બહુ સ્પષ્ટપણે સરકારને આજે જ અમે એક પત્ર લખીને જાણ કરી છે કે 21મી પહેલા બેઠક યોજો. 21મી થી અમે બાળકોનું પોષણને નુકસાન ન થાય એટલા માટે તમામ કામગીરી જે ડિજિટલ કરવામાં આવી રહી છે અને આંગણવાડી બહેનો પોતાના અંગત મોબાઈલથી કરે છે, તો તે તમામ કામગીરી મોબાઈલની કામગીરી અમે નહીં કરીએ, છતાં બાળકોના પોષણ સહિતની બાકીની જવાબદારી અમે સંભાળશું. પરંતુ તે પણ કેટલો સમય સુધી થઈ શકે તે મને ખબર નથી, પણ હવે અકળાયા છે બહેનો અને એટલા માટે વધુ ઉગ્ર પગલાઓ લેવામાં આવશે. અને 21મી સુધીમાં બેઠકની જાહેરાત ન થાય તો શક્ય છે વિધાનસભા સત્ર દરમિયાન પણ કોઈ ને કોઈ કાર્યક્રમ યુનિયન દ્વારા કરાશે, આંગણવાડી આશા વર્કર હેલ્પર અને ફેસિલિટર બહેનો કરશે તે નિશ્ચિત છે. અને સરકારને આજે પણ અમે અનુરોધ કરીએ છીએ, આપે જ વચ્ચે જે એક વાત કરી કે નિર્ણય લેવામાં સમય લાગે, તમને નવાઈ લાગશે, સરકાર કેન્દ્ર સરકાર દ્વારા મોબાઈલના 72 કરોડ રૂપિયા ગુજરાત સરકારને 6 મહિનાથી આપી દેવામાં આવ્યા અને 6 મહિનાથી તે રકમ આપી દેવા છતાં ગુજરાત સરકાર આંગણવાડી વર્કરોને પોતાના અંગત મોબાઈલથી ડિજિટલ કામગીરી બધી જ કરવાનો આગ્રહ કરી રહ્યા છે. એનો અર્થ મને તો સમજાતું નથી. કોઈને જમીન ફાળવવી હોય તો રાતોરાત થઈ જાય છે, કોઈ બેંકમાં લોનમાં મોટા લોકોની કરવાની હોય તો રાતોરાત થઈ જાય છે, એની ફાઇલો તરત ચાલે છે, પરંતુ નોકરિયાતોની કોઈ ફાઇલમાં નિર્ણય કરતા વાર લાગે તે મને સમજાતું નથી. એટલે કોઈ કોઈ વાર સરકારના ઈરાદાઓ પ્રત્યે પણ શંકા ઉભી થાય છે અને એટલે લડાઈ તો થશે, સંઘર્ષ તો થશે. અને માગીએ છીએ શું? લઘુત્તમ વેતન. અરે ભાઈ, જીવવા માટે તમે જે નક્કી કરેલું વેતન છે તે તો આપો ભાઈ. મોબાઈલની કામગીરી તમારે કરાવી, મને નથી લાગતું કે કોઈ સરકારી કચેરીમાં ઘરેથી કોઈ કોમ્પ્યુટર લઈને જતું હોય. તો અત્યારે આંગણવાડીમાં તો આંગણવાડી વર્કરે પોતાનો અંગત મોબાઈલનો ઉપયોગ કરીને ડિજિટલ કામગીરી કરવાની, આ કયા પ્રકારનો ન્યાય ચાલી રહ્યો છે ગુજરાતમાં તે સમજાતું નથી. અને એટલા માટે આંદોલન તીવ્ર થશે, પ્રયત્ન કરશું કે જો બધાના જ સવાલોનો ઉકેલ લાવવાના હોય તો બધા જ એક મંચ ઉપર આવીને પણ આ લડાઈ લડશે, ચાહે શિક્ષકોની લડાઈ હોય કે ફિક્સ પગારદારોની લડાઈ હોય, એકબીજાની માગણીઓને સમર્થન સાથે વ્યાપક દિશામાં જશે. પરંતુ આજે પણ અમે ફરીવાર વિનંતી કરીએ છીએ સરકારને કે મહેરબાની કરીને આપનું વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા બેઠકની તારીખ જાહેર કરો અને બેઠક કરીને ચર્ચા કરીને પ્રશ્નોનો ઉકેલ લાવો. અને પૈસા નથી એ વાત ગુજરાત સરકાર કહી શકે એમ નથી, કારણ કે દેશમાં સમૃદ્ધમાં સમૃદ્ધ રાજ્ય હોય તો તે ગુજરાત છે. અને છેલ્લી એક વાત કરી દઉં, પેન્શન યોજના બાબતમાં સરકાર અવારનવાર એવી દલીલ આપતી હોય છે. આંગણવાડી વર્કરને ગ્રેચ્યુટી ચૂકવવાનો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, પરંતુ સરકાર હંમેશા એમ કહે છે કે પૈસા નથી. અરે ભાઈ, તમે મોટામાં મોટા મૂડીવાદી દેશો ગણો, યુકે થી માંડીને,
તો તેમાં સૌથી વધારે કાળજી એ રિટાયર થયેલા માણસોની, તે મૂડીવાદી દેશો પણ લે છે કે જેમાં ખુલ્લા બજારની નીતિ છે, તો તે દેશોમાં પણ પેન્શનરો માટે, રિટાયર થયેલા માણસો માટે અઢળક પૈસા સરકારો ખર્ચ કરતી હોય છે. તો ગુજરાતને વિશ્વગુરુ બનવું હોય, દેશને વિશ્વગુરુ બનવું હોય, તો કમસે કમ જે લોકો રિટાયર થવાના છે એને તો કાળજી રાખીએ આપણે. અને એટલા માટે લડત, આંદોલન એ તો આખરી ઉકેલ છે, હડતાલ પણ આખરી ઉકેલ છે, આખરી શસ્ત્ર છે. પરંતુ સરકાર જો પોતાની જાતને સેન્સિટિવ કહેતી હોય, અને મુખ્યમંત્રી તો ગુજરાતના એમ કહેવાય છે કે બહુ સેન્સિટિવ છે, તો સેન્સિટિવ હોય તો એમણે તાત્કાલિક બેઠક બોલાવીને ઉકેલવા જોઈએ. પૈસાની વાત છે, જે રીતે આપે વાત કરી કે ગુજરાત સરકાર પાસે પૈસા નથી એવું તો નથી, પૈસા છે પરંતુ ક્યાં જાય છે એમને પણ ખબર છે. લાચિયા અધિકારીઓના ઓફિસમાંથી 18-18 કરોડ રૂપિયા મળી આવતા હોય, તો હવે તમે તમારા પૈસા ક્યાં જાય છે તમારે નક્કી કરવાનું છે. જ્યાં જવા જોઈએ ત્યાં આપો, એટલે આ પાયાના જે કામદારો છે, પાયાના જે કર્મચારીઓ છે તેમની સમસ્યાનો ઉકેલ આવશે, તો આ ગુજરાત રાજ્ય જે ફક્ત નંબર વન કહેવા ખાતર નંબર વન નહીં રહી જાય, દેખાશે પણ નંબર વન. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.